મારું નામ કાંતિભાઈ તુલસીભાઈ વાડોલિયા. હું એક ફેક્ટરીમાં નોકરી કરું છું મેટોડા, અહીંથી રાજકોટથી 15 કિલોમીટર. અને મને આ વાંચનનો શોખ છે. 15 વર્ષથી આ વાંચનનો શોખ છે. હું એક લાઇબ્રેરીમાં ગયો હતો તો અહીંયા થોડોક અનુભવ થયો કે ભાઈ આ પુસ્તકો છે, તમે એના સભ્ય નથી, તમે આવી ત્યાં અડો નહીં. ત્યારથી મને એમ થયું કે મારી પોતાની લાઇબ્રેરી હોવી જોઈએ. તો હું બપોરે 12 થી 2 માં રાજકોટમાં રિસેસમાં જૂના પુસ્તકોની દુકાનનું હોય કે કોઈ છાપા ચોપડીની મેગેઝીનની હોય, અહીંયા 12 થી 2 માં જઈ અને કોઈ મારું મનગમતું સાહિત્ય અહીંયાથી લઈ આવું. પછી ધીમે ધીમે કરતાં મને આ કલેક્શનનો શોખ જાગ્યો અને મારી પાસે અત્યારે 3000 જેવા મેગેઝીનો છે અને 200 જેવા પુસ્તકો છે, 3000 થી 4000 જેવા છાપાના કટિંગો છે. અને આ મારી રેફરન્સ લાઇબ્રેરી છે. પણ મને આ લોકો જી મળવા જેવા માણસો હોય, કોઈ કલા ક્ષેત્રમાં ટેલેન્ટેડ હોય એવા વ્યક્તિને મળવાનો શોખ ઘણો હતો. પણ મારે મળવું કેવી રીતે? જે લોકોના આમાં પરિચય આવતા હોય કે ભાઈ આ લોકો આવી રીતે ચિત્રકાર છે, આવી રીતે ટેલેન્ટ છે, અને એના ઇન્ટરવ્યૂ મળવા જેવા માણસોને એવા ઘણા મને વાંચવાનો શોખ કે આ કોણ વ્યક્તિ શું છે. એવા વ્યક્તિને લાઈફ સ્કેચ બનાવીને ફોટોગ્રાફ લીધો. દિલીપ કુમાર, રાજ કપૂર, જીઆરડી ટાટા, મધર ટેરેસા એવા લોકોના લાઈફ સ્કેચ બનાવીને એને ફોટોગ્રાફ લીધા. તો મેં કીધું આપણે કોકને મળી તો. પછી હું છાપામાં આવતા મળવા જેવા માણસોના ઇન્ટરવ્યૂનું કલેક્શન કરતો ગયો અને રાજકોટમાં કોઈ મહાનુભવ રહેતા હોય કે બહારથી આવતા હોય તો એનો ઇન્ટરવ્યૂ મારી પાસે સંગ્રહમાં હોય તો હું એને રૂબરૂ મળવા જાઉં અને એને ઓટોગ્રાફને ફોટોગ્રાફ લઉં. અત્યારે મારી પાસે 2000 થી 3000 જેવા ઓટોગ્રાફ ફોટોગ્રાફ કલેક્શન છે. અને મારી પાસે એક 20 વર્ષ પહેલાંનું મેગેઝીન હતું ને રાજકોટમાં અનિલ કપૂર આવવાના હતા અને મને ખબર પડી તો એ ઇન્ટરવ્યૂ લઈ અને હું સીધો એરપોર્ટે ગયો અને મળવાનો ચાન્સ મળી ગયો અને મને ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ અનિલ કપૂર સાથે મળ્યા. પણ હું રામદેવજી મહારાજ, મોરારી બાપુ, પ્રમુખ સ્વામી મહારાજ, અનેક સંતો, અનેક ચિત્રકારો, પત્રકારો, લેખકો, ફોટોગ્રાફર, જે લોકોમાં ટેલેન્ટ હોય એવા લોકોના ઇન્ટરવ્યૂ મારી પાસે કલેક્શનમાં હોય, ગમે ત્યારે રાજકોટમાં આવે તો હું એનો ઓટોગ્રાફ ને એની સાથે ફોટોગ્રાફ લઉં અને જૂનું ઇતિહાસ હોય એને ગમે તો હું એને આપી પણ દઉં અને એ ખુશ થઈ જાય ને રાજી થઈ જાય કે વાહ કે વાત છે. એટલે એવા કલેક્શનને સાથે ફોટોગ્રાફને યાદી પણ મારી પાસે છે, 1000 ફોટોગ્રાફ પણ છે. એટલે મારી પાસે આવા મહાનુભવોને મળવાનો ચાન્સ મળ્યો. રાજકોટમાં કોઈ એમ અખબારમાં આવે કે આજે આ નાટક છે તો એ નાટક અભિનેતાનો કોઈ ઇન્ટરવ્યૂ હોય તો હું એને રૂબરૂ મળું અને એની સાથે ઓટોગ્રાફ લઉં અને એ પણ ખુશ થઈ જાય કે વાહ ભાઈ કે વાત છે. એટલે આવા 200 જેટલા નાટક અભિનેતાઓ અને ફિલ્મી કલાકારો અને એવાના ઇન્ટરવ્યૂના કલેક્શનથી મારી પાસે અત્યારે ઘણું કલેક્શન છે. હું દિવાળીબેન ભીલને મળવા માટે 7મ-8મની રજા આવતી હતી તો મેં કીધું હાલો આ દિવાળીબેનને મળી આવી. તો હું એના ઘરે પણ જૂનાગઢ પણ ગયેલો, એ મારું યાદગાર સમારણું પણ હતું. ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા જેવા કલાકારોને પણ, ફિલ્મ અભિનેતાઓને પણ હું મળેલો અને મારી પાસે એના ફોટોગ્રાફને ઓટોગ્રાફ પણ છે. જો આ મારી સ્ટોરી હતી. પણ જો તમારામાં કોઈ ટેલેન્ટ કે કોઈ તમે કલા ક્ષેત્ર હોય, જો તમારે ચિત્રકાર હોય, ભલે કોઈ તમારામાં જે કોઈ ટેલેન્ટ હોય એ દેખાડવું હોય તો આ ચેનલને તમે રૂબરૂ મળો અથવા સબસ્ક્રાઇબ કરો. એટલે તમારો જીવનની યાત્રા આગળ વધે, તમને કોઈ લોકો ઓળખે અને તમારું પણ ક્ષેત્ર નામ પણ આગળ વધે એવી અમારી શુભેચ્છા સાથે આ ચેનલ જોતા રહો. આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ આમાં અનેક મહાનુભવોના ઇન્ટરવ્યૂ છે જેનામાં કલા ક્ષેત્ર, કોઈ મેકેનિક ક્ષેત્ર અને કોઈ જી છે ને ક્ષેત્રોના ઇન્ટરવ્યૂ આમાં કરેલા છે. એટલે તમે આ જુઓ તો તમને બધી માહિતી મળશે અને તમારું કોઈ એવું હોય તો તમે આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરો, તમને પણ આવો યાદગાર ચાન્સ મળશે.